ગઢમાં બનાસ બંધના સાતમા દિવસે તંત્ર તેમજ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો દ્વારા લોકો સુધી પ્રમાણમાં જથ્થો પહોંચી રહ્યો છે આ મહામારી વચ્ચે જે અંગે કોઈને ખબર તેવા જીવોની પરિસ્થિતિ જાણવા માટે આજે અમારા સંવાદદાતા દિનેશ રાણાએ પ્રયત્ન કર્યો હતો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે માનવ વસવાટ પાસે વસવાટ કરતા પશુઓને તો લોકો આહાર આપી રહ્યા છે પરંતુ માનવ વસવાટથી દૂર અને બજારોમાં રહેતા પ્રાણીઓની હાલત અત્યારે ખૂબ જ દયનીય બની ગઈ છે અમારા સંવાદદાતાએ આ હકીકત સામે લાવવાનો પ્રયાસ કર્યો છે ગઢ નજીક આવેલા ગામોના બગડામાં જઈને જોયું તો દાતા તેમજ સ્થાનિક તંત્રએ બનાવેલ પાણીના હવાડામાં પાણીનું એક પણ ટીપું જોવા મળ્યું ન હતું આમ બગડામાં રહેતા જંગલી પ્રાણીઓ પશુઓ પક્ષીઓ આવી ગરમીમાં ઘાસચારો તો મળી રહે પરંતુ પાણી ન મળતા તેમની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આ ગંભીર સમસ્યા ઉપર હજુ સુધી કોઈની નજર ન આવતા આ પ્રાણીઓ પાણી વગર બલખા મારી રહ્યા છે માનવીઓ તો તંત્ર કે લોકોને પોતાની તકલીફ કહીને પણ મદદ મંગાવી શકે છે પરંતુ આવા મૂંગા પશુઓ કોને ફરિયાદ કરે તે પણ એક પ્રશ્ન છે તો બીજી બાજુ અત્યારે ગામની દુકાનો આગળ બેસતા સ્વાનો પણ લોકડાઉનને લઈ ભૂખથી રહ્યા છે કારણ કે સામાન્ય દિવસોમાં તો લોકોની અવર જવર હોવાના લીધે તેમને આહાર અમલી રહેતો હતો પરંતુ વર્તમાન સ્થિતિમાં સ્વાનોને આહાર આપનાર કોઈ આવતું ન હોવાના લીધે તેમને ભૂખમાં ટળવળી રહ્યા છે ત્યારે અબુલ પ્રાણીઓ માટે તંત્રની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળ આવી આવા પ્રાણીઓ માટે આહાર અને પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે વિશ્વ જ્યારે આજે કોરોના નામની મહામારીથી સામનો કરી રહ્યો છે ત્યારે ભારતમાં જે લોકડાઉનનો સાતમો દિવસ છે ત્યારે વહીવટ તમામ તંત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ દાતાશ્રીઓ દ્વારા જુદી જુદી સેવાઓ કરવા માટેની હોડ લાગેલી છે ત્યારે મારું આપશ્રીને કહેવાનું એ જ છે કે માણસ સિવાય પણ આપણા આ ગામડાઓના વિસ્તારોમાં પશુઓ પક્ષીઓ અને શ્વાન જેને આપણે કૂતરાઓ એ પણ ઘણા છે અને જેવી રીતે અમારા અહીંયા ગઢ અને ગઢથી સુંઢા કુંભાસણ વચ્ચેનો જે આખો જમીન જે છે પડતર જમીન જ્યાં ગાયો અને ધણ નીલગાય ગાય વગેરે ચરતા હોય છે એમના માટે પણ પાણીની વ્યવસ્થા ખૂબ જ અગત્યની છે આપ પણ ત્યાં કદાચ જઈ આવ્યા છો તો આપે પણ ત્યાંના જે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કોઈ હવાડાઓ બનાવેલા છે તો તેમાં પણ પાણી અત્યારે છે નહીં તો માણસ તો એને જરૂરિયાત હોય ત્યારે વહીવટીતંત્રને ફોન કરીને પણ મંગાવી શકે છે પણ આ મૂંગા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ ચણ માટે કે પાણી માટે કોને ફરિયાદ કરવા જાય તો મારા હિસાબે આપને આ વહીવટીતંત્ર સુધી આ વાતને પહોંચાડવાની જરૂર છે કે ગામમાં પણ મોટા મોટા ચોકોમાં જ્યાં બજારો છે એવી જગ્યાઓ ઉપર કૂતરાઓ છે જેમને બી ખાવાનું પહોંચાડવું જોઈએ અને વગડાઓમાં ફરતા તમામ પશુ પક્ષીઓ પ્રાણીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા તો તાત્કાલિક અસરથી કરવી જ પડશે અત્યારે ગરમી ચાલી રહી છે આવા ધોધમાર તડકામાં પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પાણી માટે આમથી આમ દોડાદોડી કરી રહ્યા છે તેમનો પોગ સાંભળીને પણ તમે એમની વારે આવો તેવી મારી નમ્ર અરજ છે હાલમાં લોકો સુધી તો તંત્ર અને સંગઠનો પહોંચીને પુરવઠો પહોંચાડી રહી છે પરંતુ રહેણાંક વિસ્તારથી દૂર રહેતા આવા પશુઓ અત્યારે ભૂખ અને તરસથી ટળવળી રહ્યા છે આ દ્રશ્યો માત્ર ગઢ ગામ પૂરતા સીમિત નથી પરંતુ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યા છે ત્યારે લોકોએ તેમના માટે પણ આગળ આવવાની જરૂર છે